નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજે આપણે જોવાના છીએ ધોરણ આઠ વિષય હિન્દી સિતમ્બર દો હજાર એકવીસ સૌ આપણને આપેલું છે કે પ્રશ્નો કે ઉત્તર લખીએ આપ ભગવાન સે ક્યાં પ્રાર્થના કરતે હો હમ ભગવાન સે પ્રાર્થના કરતે હૈ કે વે લોગ પર આપણી કૃપા દ્રષ્ટિ બનાવી રખે હામિદને ચિમટા હિ ક્યો ખરીદા हामिद ने चिमटा खरीदा क्योंकि रोटी बनाते वक्त उसकी दादी के हाथ जल न जाए इसलिए उसने चिमटा खरीदा आप बड़े होकर क्या बनना चाहते हो क्यों दोस्तों आप अपनी ओर से आप कुछ भी लिख सकते हो यहाँ पे सिर्फ एग्जाम्पल दिया है कि मैं बड़ा होकर डॉक्टर बनना चाहता हूँ आज हमारे देश में बहुत सारी बीमारियाँ बढ़ गई है डॉक्टर डौक, की कमी है तो मैं डॉक्टर बनना चाहता हूँ उसकी फीस सुनकर हमें बीमारी और बढ़ जाती है ऐसा आप अपनी तरह से कुछ भी लिख सकते हो उसके बाद आता है छात्रों के बड़े लक्ष्य की सिद्धि के लिए डॉक्टर कलाम ने क्या बताया था सामान्य आर्थिक स्थिति के बालक भी खूब मेहनत करके और साहसपूर्वक आगे बढ़ के मटने से व्यक्ति बन सकते हैं बढ़िया व्यक्ति बन सकते हैं देश के नवनिर्माण के लिए आप क्या क्या करना चाहोगे तो कि देश के नवनिर्माण के लिए मोहल्ला में वाचनालय खोलेंगे बहुत बढ़िया विचार है वाचनालय खोलेंगे वृक्षारोपण करेंगे आरोग्य शिविर लगाएंगे ત્યાર પછી આપણને પ્રશ્ન છે કે નિમલિખિત પરિચ્છેદ એટલે કે નીચે આપેલા ફકરા વાંચો અને એ ફકરા ઉપરથી જે સવાલ ક્યાં ઇંગ્લિશ બોલને લગતા હે આપકો ડર તો ડરના બંધ કીજે ઓર ડાઉટ નટ કે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ કે સાથે આજે જુડ જઈએ जहां इंग्लिश के टॉप टीचर्स आपको हिंदी भाषा की मदद से इंग्लिश बोलना सिखाएंगे वो भी एकदम बेसिक से अगर आप इंग्लिश बोलने से हिचकिचाते हैं अपने इंटरव्यू के लिए इंग्लिश सीखना चाहते हो अपने आप को इंग्लिश में हीरो बनाना चाहते हो तो ये कोर्स आपके लिए है आज ही डाउट पर आकर एक कोर्स खरीदे और अपने आप को खुल को इंग्लिश बोलने के सपने को पूरा कीजिए અને એ ફકરા ઉપરથી જે સવાલ જવાબ આપણને આપેલા છે એ લખવાનું પરંતુ હા વિદ્યાર્થી મિત્રો બધા જ વિષયના પેપર સોલ્યુશન માટે આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે બધા જ વિષયના પેપર સોલ્યુશન લખ્યું છે અને હા આપણી એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં જેમાં તમને પીડીએફ મળી રહે છે સરસ મજાનો સારો એવો ફકરો આપ્યો છે ખૂબ જ સારો ફકરો છે તમે જો આખો વાંચશો ને તો તમને બહુ મજા આવશે એના ઉપરથી સવાલ જવાબ છે કે पारस्परिक સહયોગ કે લિયે મનુષ્ય કો ક્યા કરના જોઈએ पारस्परिक સહયોગ કે લિયે મનુષ્ય કો માન વચન ઓર કર્મ સે दूसरो કે હિત કે લિયે ભી પ્રયાસ કરને કો તત્પર રહેના ચાહીએ એની પછી સરસ મજાનો બીજો સવાલનો જવાબ ત્યાર પછી ત્રીજા સવાલનો જવાબ આપેલો છે ચોથા સવાલનો જવાબ આપેલો છે અને પરમાર્થકા મહત્ત્વ આ ફકડા ઉપરથી તમને શું શીખ મળી તો કે પરમાર્થકા બીજા ઉપર ઉપકાર કરીએ બીજાને મદદ કરીએ એ તો ખૂબ જ સારી વાત કહી શકાય ત્યાર પછી છે રેખાંકિત શબ્દો કોઈ લિંગ બદલ કર વાક્ય ફિરસી લખીએ તો કે છાત્ર પાઠશાળામાં પડને જા રહે હે એનું છાત્રા પાઠલા પાઠશાળા મેં પડને જા રહી હે છાત્રાએ એની પછી તો કે માલિન પોધે પો પાણી પીલા રહા હે તો કે માલી પોકો પાણી પીલા રહા હે સમ્રાટનું મહારાણી વિરુદ્ધાર્થી થઈ ગયું સોરી વિરુદ્ધાર્થી ન કહી શકાય આને કહેવાય લિંગ પરિવર્તન ત્યાર પછી શેઠાણીનું શેઠ લિંગ પરિવર્તન થઈ ગયું હાથીનું હથની લિંગ પરિવર્તન થઈ ગયું ત્યાર પછી તો કે વચન બદલ કર વાક્ય ફિરસે લીખીએ મેને કવિતા લીખી તો હમને કવિતાએ લીખી यह मेरी दिखा किताब है तो ये मेरी किताब है हम हर रोज स्कूल जाते हैं तो मैं हर रोज स्कूल जाता हूँ माली बगीचे का ध्यान रखता है तो के माली बगीचे का ध्यान रखता है ओके त्यार पी बगीचे का ओके त्यार पी हाथी जंगल में देखने को मिलते हैं हाथी जंगलों में देखने को मिलते हैं ત્યાર પછી સરસ મજાનું અહીંયા આપણને પોઈન્ટ આપેલા છે થોડા થોડા પોઈન્ટ આપેલા છે એક વેપારી રહેતા એવી રીતે સરસ મજાની કહાની તમે તમારી રીતે પૂરી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો અને ધ્યાનથી સાંભળજો અને હા ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં